वडगाम तालुकाना मलेकपुर वडगाम खाते तारीख 19/11/2023 गुजरात प्रदेश अध्यक्ष सी आर पाटिल तथा उधना विधानसभाना धारासभ्य मनुभाई फुगवाना हस्ते भैरवदादाना मंदिरे સુખડીનો વિતરણ કાર્યક્રમ યોજાયો. વડનગરમાં આવેલ મલેકપુર વડગામમાં તારીખ 19/11/2023 ના રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાહેબ તથા ઉધના વિધાનસભા ધારાસભ્ય મનુભાઈ ફોગવાના હસ્તે ભૈરવદાદાના મંદિરમાં સુખડીના પ્રસાદ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જેટલા ભાજપના ધારાસભ્ય ચૂંટાઈને આવશે તેટલા ઘીના ડબ્બાની સુખડીનું પ્રસાદનું વિતરણ કરવામાં આવશે એવો સંકલ્પ સી આર પાટિલ સાહેબે વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા લીધો અને એ પૂર્ણ થતા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. એટલે 156 ધારાસભ્ય 156 ઘીના ડબ્બાના સુખડીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. સાથે અલથાણા કોઓપરેટર કનુભાઈ પણ ઉપસ્થિત રહ્યા. તેમજ કાર્યક્રમના ભાગરૂપે ગામ લોકો કાર્યકર્તાઓ સારી એવી મહેનત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો અને સાથે સાથે સી આર પાટિલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું તથા આખા ગામમાં સુખડીનું પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા. સુ સાહેબ આજે ખાસ આ વાદાપુરા કરવામાં આવી છે, શું સંકલ્પ લેવામાં આવ્યો છે અને પૂર્ણ કરવામાં આવ્યો છે? નમસ્કાર મિત્રો, ઇલેક્શન પહેલા જ્યારે મલેકપુર ગામમાં પ્રવાસમાં આવવાનું થયું હતું ત્યારે ગામ લોકોની સાથે ભૈરવનાથ દાદાના દર્શન કરવા જવાનો મોકો મને મળ્યો હતો. એમના દર્શન કર્યા હતા અને તે જ વખતે ભાઈ શ્રી મનુભાઈ, કે ત્યારે એ ઉમેદવાર પણ નહોતા, અમારા શ્રી કનુભાઈ પટેલ સુરતના, શ્રી વિનોદભાઈ, જસુભાઈ, આ બધા જ આગેવાનો જે સુરતમાં છે એમની સાથે ભૈરવ દાદાના મંદિરમાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત વિધાનસભામાં 150થી વધુ સીટો આવે તો જેટલી સીટો આવશે એટલા ઘીના ડબ્બાની સુખડી બનાવીને એનો પ્રસાદ કરીને વેચીશું. ભૈરવ દાદાના આશીર્વાદ સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, લોકોનો એમના માટેનો પ્રેમ આદર, ભારતીય જનતા પાર્ટીમાં મતદાતા ભાઈ બહેનોનો વિશ્વાસ, કાર્યકર્તાઓની મહેનત અને એના કારણે 156 સીટનો વિજય એ પ્રાપ્ત થયો હતો અને એના અનુસંધાને આજે એ જે બાધા રાખવામાં આવી હતી, જે સંકલ્પ કરવામાં આવ્યો હતો કે 150થી વધુ સીટો આવે ત્યારે જેટલી સીટ આવશે એટલા ઘીના ડબ્બાનો પ્રસાદ કરીશું, આજે 156 ઘીના ડબ્બાનો પ્રસાદ એ સુખડી બનાવીને ગામમાં અને આજુબાજુના ગામોમાં વિતરણ કરવા માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને જે રીતે ગામ હિલોડે ચડ્યું છે, ગામના ભાઈ બહેનો જે રીતે ભૈરવ દાદાના દર્શન સુધી, મંદિર સુધી એમણે જે રીતે સપોર્ટ કર્યો છે એ જોતાં હું એમનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અને મને વિશ્વાસ છે કે એમણે જે ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ ચોક્કસ એળે નહીં જશે અને એમની જે અપેક્ષાઓ છે એ પણ પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૂરી મહેનત કરશે એવો એમને હું ખાતરી આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ઇન્ડિયા ફાઇનલમાં પહોંચ્યું છે, આજે મેચ છે, પીએમ સાહેબ પણ